છેલ્લા વર્ષોની અંદર સાયબર ક્રાઇમનો વ્યાપ સતત વધી રહ્યો છે. સાયબર ક્રાઇમના વધતા વ્યાપની સાથે સાથે જે ખાતાઓની અંદર સાયબર ફ્રોડની રકમ જતી હોય છે તે ખાતાઓની ફ્રીઝ કરવાની સંખ્યા પણ સતત વધી રહી છે. અનેકવાર એવું બનતું હોય છે કે જ્યારે ફ્રોડસ્ટર દ્વારા ફ્રોડ કર્યા બાદ તે પૈસાનો ઉપયોગ જે છે એ પોતાના કોઈ અંગત કામ હેઠળ બિલ કે એવું કંઈ આપવા માટે થઈને કરવામાં આવતો હોય છે, અને ત્યારે એવું બનવા પામતું હોય છે કે કોઈ વેપારી છે તો કોઈ જગ્યાએ કોઈ પેટ્રોલ પંપનો ધારક છે, અન્ય કોઈ એવા લોકો છે કે જે પૈસા કોઈની પાસે માંગતા હોય અને તેમના ખાતામાં જ્યારે આ ફ્રોડસ્ટર પૈસા મોકલી આપે જે લીગલ મની હોય ત્યારે એ ખાતાઓ પણ સાથે સાથે ફ્રીઝ થઈ જતા હોય, અને તેના કારણે જે નિર્દોષ લોકો છે એ પણ આ જે ફ્રોડસ્ટર છે એની એક જે ફ્રોડ છે તેનો વિક્ટિમ બનતો હોય છે. તો આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા એક નવું આખે આખી કાર્યપદ્ધતિ અપનાવવા આગામી દિવસોમાં આવશે કે જેની અંદર જે ખાતાઓમાં પૈસા ગયા છે તેની અંદર જે ફ્રોડની અમાઉન્ટ છે તે ફ્રોડની અમાઉન્ટને લિયન અથવા હોલ્ડ કરવામાં આવશે, અને તેને બાદ કરતાં અન્ય પૈસા જે છે એ ફ્રીઝ કરવામાં નહીં આવે કે જેથી કરીને ખાતું જે છે તેનો ઉપયોગ બંધ ન થઈ શકે, અને જે ફ્રોડ માટેની જે રકમ જે લિયન કરવાની જે આવે એ લિયન માટેના જે ઈમેલ જે છે એ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઓથોરાઇઝ્ડ ઓફિસર્સ દ્વારા જ કરવામાં આવશે કે જેના આધારે અમાઉન્ટ લિયન થઈ શકશે. આ નવી કાર્ય પદ્ધતિ છે તે અન્વયે આશરે 28,000 જેટલા એવા ખાતાઓ કે જે ફ્રોડની સાથે જોડાયેલા નથી તેવા અનફ્રીઝ કરવાની કાર્યવાહી હાલ ગુજરાત પોલીસમાં ગાંધીનગર ખાતેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ શહેર પોલીસની વાત કરીએ તો આપણે જે રિફંડની કામગીરી જે ચાલી રહી છે તેના માટે થઈને એક સ્પેશિયલાઇઝ્ડ સાયબર ક્રાઇમ રિફંડ યુનિટની સ્થાપના કરવામાં આવી છે, અને આ સાયબર ક્રાઇમ રિફંડ યુનિટ એક પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી દ્વારાની અધ્યક્ષતામાં આની રચના થઈ છે. દરેક પોલીસ સ્ટેશનમાંથી બે બે લોકો આની સાથે જોડાયેલા છે, અને સંલગ્ન નામદાર કોર્ટની સાથે બધા લોકો લાયોજન કરીને વધુમાં વધુ રિફંડ થાય તેના માટેના પ્રયત્નો હાથ ધરશે. તેનો એક આપણે ચિતાર લઈએ તો 2023ના વર્ષના ટોટલ આપણે 3.5 કરોડ જેટલી રકમ રિફંડ અપાવી હતી, જ્યારે 2024ના વર્ષના 7 મહિનાની અંદર જ તે આંકડો જે છે એ 3.8 કરોડને પાર પહોંચી ગયો છે. સામે પક્ષે જે અરજીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે, જે આપણે અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છીએ તેના કારણે તેને લોકો જાગૃત બની રહ્યા છે. કોઈ પણ ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 પર કોલ કરીને તેની માહિતી પણ આપતા થયા છે, અને તેના કારણે જે સાયબર ફ્રોડસ્ટર્સ છે તેની ઉપર અંકુશ લાવવામાં એક અમારા લોકોને એક મદદ પણ મળી રહી છે. અરજીઓના વ્યાપની વાત કરીએ તો 2023ના વર્ષમાં ટોટલ 7,783 અરજીઓ આવી હતી, જ્યારે આ વર્ષમાં 7 મહિનાની અંદર જ 7,000થી વધુ અરજીઓ જે છે એ આપણા દ્વારા આપણે સ્વીકારવામાં આવી છે રાજકોટ શહેર પોલીસ દ્વારા. તે ઉપરાંત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જે મોબાઈલ ફોન્સ જે છે જે લોકોના ગુમ થઈ જતા હોય છે અથવા ચોરી થતા હોય છે તે પરત અપાવવાની કામગીરી પણ હાલ શરૂમાં છે. 2023ના વર્ષમાં ટોટલ 583 જેવા મોબાઈલો પરત અપાવવામાં આવ્યા હતા, અને આ વર્ષે પણ આ છેલ્લા 7 મહિનામાં 400થી વધુ મોબાઈલ જે છે તે જે મોબાઈલ ધારકો છે જેને પરત આપવામાં આવ્યા છે. તેના માટે થઈને જે ઓનલાઈન CEIR કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જે માહિતી અપલોડ કરવામાં આવે છે કોઈ પણ મોબાઈલની, તો એ અપલોડ થયા બાદ જ્યારે પણ તે મોબાઈલ એક્ટિવેટ થાય છે તો તુરંત જ એની માહિતી લો એન્ફોર્સમેન્ટ એજન્સીને મળતી હોય છે. તો આ પણ લોકો આ ફેસિલિટીનો પણ વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે. હાલ રાજકોટ શહેરની અંદર જે સાયબર ક્રાઇમનો વ્યાપ વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એક રાજકોટ શહેર પોલીસ દ્વારા માનનીય સીપી સરની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ રાખીને તેમના માર્ગદર્શન હેઠળ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સિગ્નેચર કરવામાં આવ્યું છે કે જેમાં એક વેલ્યુ એડેડ કોર્સ તરીકે સાયબર એજ્યુકેશનનું એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે જે ટોટલ 30 કલાકનું હશે, અને 2 સેમેસ્ટરની અંદર 15-15 કલાક માટે થઈને સાયબર ક્રાઇમનો એક અભ્યાસક્રમ જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આખો બનાવવામાં આવ્યો છે, ડિઝાઇન કરવામાં આવ્યો છે, તે વિદ્યાર્થીઓને તેનો અભ્યાસ કરાવવામાં આવશે, અને તે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે તેને આ લાગુ પડશે. અને આ એક વેલ્યુએડેડ કોર્સ હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસીનો જે ભાગ હોય એ તેના માટે થઈને એક્સ્ટ્રા ક્રેડિટ પોઈન્ટ્સ અને માર્ક્સ પણ જે લોકો જે વિદ્યાર્થીઓ આ કોર્સ લેશે તેને મળશે. સાત
રાજકોટના એકાઉન્ટ અલગથી કે રાજકોટ શહેરના જ કેટલા એકાઉન્ટ ફ્રીઝ થયા છે એ રીતે આપણે આંકડો ન લઈ શકીએ, પણ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા કેટલા એકાઉન્ટ ફ્રીઝ થયા છે તો તેનો આંકડો જે છે એ આપણે 2000થી વધુ એકાઉન્ટ અલગ અલગ રીતે ફ્રીઝ કરેલા છે, કે જેની અંદર આપણે જે રાજકોટ શહેરના પણ હોઈ શકે છે, રાજ્યના પણ હોઈ શકે છે, અને દેશના અન્ય રાજ્યોના કે જે જગ્યાએ પૈસો ગયો છે તેના પણ હોઈ શકે છે. શું પોલિસી આની અંદર પદ્ધતિ એ છે કે કોઈ પણ વ્યક્તિ જેટલું સ્પીડમાં 1930 પોર્ટલનો ઉપયોગ કરીને એની સાથે ફ્રોડ થાય એ સાથે તરત જ જાણ કરે તો એ સાથે જ તે એક ઓફિશિયલ NCRP પોર્ટલ ઉપરથી જે તે સંલગ્ન બેંક એકાઉન્ટ હોય તેને ફ્રીઝ કરવા માટે થઈને મેલ જતો હોય છે અને બેંક દ્વારા તાત્કાલિક એને ફ્રીઝ અથવા લિયન કરવામાં આવતું હોય છે કે જેથી કરીને પૈસો જતો અટકી શકે. એટલે આની અંદર એ જ વસ્તુ છે કે આપની સાથે ફ્રોડ થાય ત્યારબાદ કેટલું ઝડપથી આપ ઇન્ફોર્મ કરો છો એ પ્રમાણે આપના પૈસા જે છે એ આગળ જતા બચાવવામાં મદદ મળી શકે છે. ફ્રોડની અમાઉન્ટ પણ ઉત્તરોત્તર વધતી જાય છે. આશરે ગયા વર્ષની વાત કરીએ તો 35 કરોડની આસપાસ જેટલું ફ્રોડના પૈસા ગયેલા હતા અને તે ઉપરાંત આ વર્ષે પણ 35 કરોડની આસપાસ ઓલરેડી 7 મહિનાની અંદર 35-36 કરોડ રૂપિયાનું ફ્રોડ થઈ ચૂક્યું છે. આ પૈસા જે છે એની અંદર જે અમે જે વાત કરી આપને એ જે બેંકના ખાતાધારકને પરત મળી ગયાની વાત છે, તે ઉપરાંત નામદાર કોર્ટની અંદર પણ અમે લોકોએ રિપોર્ટ કર્યા હોય, તેનો ઓર્ડર મળ્યો હોય અને એ રીતે ફ્રીઝ થયેલા હોય એવા 3 કરોડ 87 લાખ જેટલા બીજા અન્ય ફ્રીઝ થયેલા પડ્યા છે કે જે આગામી દિવસોમાં કોર્ટ ઓર્ડર થઈ જશે તો આપણે જે તે ખાતાધારકને ધીરે ધીરે પરત અપાવીશું. આની અંદર અગેની વસ્તુ એ છે કે જે 2023ના વર્ષના જે ખાતામાં જે પૈસા ગયા હશે એમાંથી જેટલા ફ્રીઝ થઈ ગયા હશે કે જે લોકો ઝડપથી રિપોર્ટિંગ કરવાના કારણે તો એ ઉત્તરોત્તર ધીરે ધીરે પરત મળતા જશે, એટલે આંકડો 2023ના રિફંડનો આંકડો પણ આગામી દિવસોમાં ધીરે ધીરે વધશે. ખાસ કરીને આની અંદર જે ફ્રોડની જે બાબત હોય છે તેમાં એક આપને એ જ જણાવવાનું કે ફ્રોડ આપની સાથે થઈ રહ્યું છે એની એ સમજ ઝડપથી થાય એ જરૂરી છે. ગઈકાલના જે કિસ્સાની વાત કરીએ જેની અંદર એક વ્યક્તિ દ્વારા 26-1 લાખ રૂપિયા ફ્રોડમાં ગયા છે પણ તે એક સાથે નથી ગયા, એ ધીરે 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 છેલ્લા 3-4 મહિનાની અંદર પૈસા એ પર્ટિક્યુલર ખાતાની અંદર જમા કરાવે જતો હતો અને એને એમ હતું કે આની અંદર મને વળતર મળી રહ્યું છે અને એ રીતે એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બન્યા હતા. તો આ કિસ્સાની અંદર જે અગાઉ પૈસા ગયેલા હોય તેને રિકવર કરવું કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી માટે અત્યંત કઠિન બનતું હોય છે, જેથી કરીને જેટલું ઝડપથી આપ આ વસ્તુને સમજી શકો તેટલું અમે વધારેમાં વધુ આપની સહાયતા કરી શકીએ. આગામી દિવસોની અંદર શ્રાવણમાં શરૂ થઈ રહ્યો છે સોમવારથી અને જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર કોઈને કોઈ રીતે દારૂ વેચનારા લોકો જે છે તેની માહિતી પોલીસને મળી રહી છે, તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય બ્રજેશકુમાર ઝા સાહેબની સૂચના અનુસાર રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ SOG તથા દરેક પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી જ તે જે દારૂ વેચનાર બુટલેગરો છે અને દેશી દારૂના અડ્ડાઓ છે તે તમામ જગ્યાએ રેડની કાર્યવાહી હાલ શરૂમાં છે અને આજ સમગ્ર દિવસ દરમિયાન એ કાર્યવાહી શરૂમાં રહેશે અને જે કોઈ પણ લોકો જે છે તે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અસરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ જ્યાં જ્યાં જરૂર પડે તે પ્રમાણે પોલીસ કરતી હોય છે, એટલે દર જે પોલીસ સ્ટેશનની જરૂરત હશે ડ્રોનના ઉપયોગની કે એડવાન્સ સર્વેલન્સ કરવાની તો ત્યાં એનો પણ ઉપયોગ કરીશું.